जय जिनेन्द्र। આપણે મંગળાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ। समय सार भगवान कुंदकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका एनो स्वाध्याय आपणे करी रह्या छीए। एमां हवे आपणे संवर अधिकार शुरू करीशुं। आश्रव अधिकार पूरो थयो, हवे पांचमो अधिकार संवर अधिकार। संवर अधिकार एटले ભેદ જ્ઞાનનો અધિકાર। સંવરનો અર્થ થાય છે આશ્રવોનું રોકવું। આશ્રવો ત્યારે જ રોકાય કે જ્યારે સંવર થાય, અને સંવર થાય તો જ સકામ નિર્જરા થાય। સકામ નિર્જરા એટલે કે સાચા અર્થમાં જે નિર્જરા થાય એ વખતે એને નવા કર્મનો બંધ નથી થતો, એટલે એ સાચા અર્થમાં નિર્જરા કહેવાય। એને સકામ નિર્જરા અથવા તો પ્રયોજનભૂત નિર્જરા કૃપાળુ દેવે કહી છે। તો એવો આ સંવર અધિકાર છે, જેમાં ભેદ જ્ઞાનની વાત લીધી છે કે ભેદ જ્ઞાન કરીને એ પોતે પોતાના સ્વરૂપમાં જાય છે। ભેદ જ્ઞાન કરીને પોતે પોતાના સ્વરૂપમાં જાય છે અને એમ એ સંવરમાં રહે છે, એટલે અહીંયા ભેદ જ્ઞાનની વાત કરી છે। શરૂઆતમાં અહીંયા પંડિતજી મંગલાચરણ કરે છે, મોહ રાગ રૂષ દૂર કરી સમિતિ ગુપ્તિ વ્રત પાળી સંવરમય આત્મા કર્યો નમો દેહ મન ધારી। જયચંદજીએ આ માંગલિક કરેલ છે। મોહ રાગ ઋષ, ઋષ એટલે ક્રોધ, અર્થાંત મોહ એટલે મિથ્યાત્વ, રાગ અને દ્વેષને દૂર કરીને તથા નિશ્ચય સમિતિ, નિશ્ચય ગુપ્તિ અને નિશ્ચય વ્રત પાળીને જેમણે આત્માને સંવરમય એટલે કે ચૈતન્યની નિર્મળ પરિણતિ રૂપ કર્યો છે તેને લક્ષમાં લઈને નમન કરું છું, નમસ્કાર કરું છું। જેમણે પરમાત્મા પદ ગ્રહણ કર્યું અને પોતાના આત્માને પવિત્ર સંવરમય કર્યો, સંવરમય કર્યો છે, સંવરમય કહેતા પોતે પોતાના સ્વરૂપમાં લીનતા સ્થિરતા કરી છે, એવા આત્માને હું નમસ્કાર કરું છું। એ રીતે પંડિતજી પહેલાં તો માંગલિક કરે છે। હવે આગળ કહે છે કે પ્રથમ ટીકાકાર આચાર્ય મહારાજ કહે છે કે હવે સંવર પ્રવેશ કરે છે। રંગભૂમિની વાત લીધી છે કે આશ્રવ
રંગભૂમિમાંથી બહાર નીકળી ગયા પછી હવે સંવર રંગભૂમિમાં પ્રવેશે છે. ત્યાં પ્રથમ તો ટીકાકાર આચાર્ય દેવ અમૃતચંદ્રાચાર્ય ભગવાન સર્વ સ્વાંગને જાણનારા સમ્યક જ્ઞાનના મહિમારૂપ મંગળ કરે છે. સમ્યક જ્ઞાનના મહિમારૂપ મંગળ કરે છે અને એ માંગલિક રૂપે એ 125મો કળશ આપણને કહે છે. તો કળશ 125 આ સંસાર વિરોધી સંવર જય એકાંત અવલિપ્ત આશ્રવ ન્યકારાત પ્રતિલબ્ધ નિત્ય વિજયમ સંપાદયત સંવરમ વ્યાવૃતમ પરરૂપ તો નિયમિતમ સમ્યક સ્વરૂપે સ્ફુર જ્યોતિષ ચિન્મય ઉજ્જવલમ નિજ રસ પ્રાગભારમ ઉજ્જૃમ પતે. શ્લોકના અર્થમાં કહે છે કે આ સંસાર વિરોધી સંવર જય એકાંત અવિલપ્ત આશ્રવ નકારાત, એટલે કે અનાદિ સંસારથી માંડીને પોતાના વિરોધી સંવરને જીતવાથી જે એકાંત ગર્વિત અત્યંત અહંકારયુક્ત થયો છે એવો જે આશ્રવ તેનો તિરસ્કાર કરવાથી પ્રતિલબ્ધ નિત્ય વિજયમ સંવરમ, જેણે સદા વિજય મેળવ્યો છે એવા સંવરને સંપાદયત ઉત્પન્ન કરતી પરરૂપત વ્યાવૃતમ પરરૂપથી જુદી અર્થાંત પરદ્રવ્ય અને પરદ્રવ્યના નિમિત્તે થતા ભાવોથી જુદી સમ્યક સ્વરૂપે નિયમિતમ સ્ફુરત ચિન્મયમ ઉજ્જવલમ, પોતાના સમ્યક સ્વરૂપમાં નિશ્ચયપણે પ્રકાશથી ચિન્મય ઉજ્જવળ નિરાબાદ નિર્મળ દેદીપ્યમાન અને નિજરસ પ્રાગભારમ નિજરસના પોતાના ચૈતન્ય રસના ભારવાળી અતિશયપણાવાળી જ્યોતિ ઉજ્જૃંભતે પ્રગટ થાય છે ફેલાય છે. શું કહ્યું કે અનાદિ સંસારથી માંડીને જ્યારથી આ જીવ છે ત્યારથી એને સંસાર અવસ્થા છે, એને જ્યાં સુધી સિદ્ધ અવસ્થા પ્રગટ નથી કરી ત્યાં સુધી એને સંસાર અવસ્થા જ છે. બે અવસ્થા, એક સંસાર અવસ્થા અને એક સિદ્ધ અવસ્થા. આ જીવ અનંતકાળ સુધી સંસાર અવસ્થામાં રહે છે અને પછી સિદ્ધત્વ પ્રગટ કરે છે, પછી અનંતાનંત કાળ સુધી એ સિદ્ધ પર્યાયમાં રહે છે, સુખમાં રહે છે, આનંદમાં રહે છે. એટલે જ્યારથી આ જીવ છે ત્યારથી અનાદિથી એને સંસાર અવસ્થા છે, એટલે અનાદિથી સંસાર અવસ્થામાં સંવરને જીતવાથી જે એકાંત ગર્વિત એટલે અહંકારમય થયો છે એવો આશ્રવ, અનાદિથી એને સંસાર અવસ્થા છે અને એ સંસાર અવસ્થાનું કારણ શું છે? સંસાર અવસ્થાનું કારણ આશ્રવ છે, આશ્રવને કારણે બંધ પડે છે એટલે એ સંસાર રહ્યો છે. આ જીવને સંસારનું કારણ શું છે? સંસારનું કારણ એને આશ્રવ છે અને એ આશ્રવને લીધે એને કર્મના બંધ પડે છે અને એને ભવના ભ્રમણ થાય છે. એટલે અનાદિથી સંસાર અવસ્થામાં આ આશ્રવ છે એ સંવરને જીતતો થકો આવ્યો છે, એટલે એ અહંકારયુક્ત થયો છે, એટલે એ અહંકારયુક્ત થયો છે. કોણ? આશ્રવ. એવા આશ્રવનો તિરસ્કાર કરવાથી જેણે સદાય વિજય મેળવ્યો છે એવા સંવરને ઉત્પન્ન કરનારી
પર રૂપથી જુદી, પરદ્રવ્ય અને પરદ્રવ્યના નિમિત્તે થતા ભાવોથી જુદી અને પોતાના સમ્યક સ્વરૂપમાં નિશ્ચળપણે પ્રકાશથી ચિન્મય ઉજ્જવળ નિજરસના ભારવાળી જ્યોતિ પ્રગટ થાય છે, ફેલાય છે. કઈ રીતે આ જ્ઞાન જ્યોત પ્રગટ થાય છે? તો કહે છે કે સંવરને ઉત્પન્ન કરતી એ પરદ્રવ્ય અને પરદ્રવ્યના નિમિત્તે થતા ભાવોથી તદ્દન જુદી સમ્યક સ્વરૂપ પોતાના સ્વભાવને પ્રગટ કરતી, પોતાના ચિન્મય જ્ઞાનમય સ્વભાવને પ્રગટ કરતી એ નિજરસના ભારવાળી, નિજરસના અતિશયપણાવાળી, પોતાનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપના ભારવાળી એ જ્યોતિ પ્રગટ થાય છે, ફેલાય છે. આ રીતે અહીંયા સમ્યક જ્ઞાનનો મહિમા કર્યો છે. એના ભાવાર્થમાં કહે છે કે અનાદિકાળથી જે આશ્રવનો વિરોધી છે એવા સંવરને જીતીને આશ્રવ મદથી ગર્વિત થયો છે. આશ્રવ જાણે કે અહંકારમાં રહ્યો છે. આશ્રવને અહંકાર શેનો છે? આશ્રવને અહંકાર શેનો છે કે એણે સંવરને જીતી લીધો છે, અને સંવરને જીતી લીધો છે એટલે આ જીવને ભવના ભ્રમણ થાય છે. આશ્રવને કારણે કર્મબંધ થાય છે અને એમ એને ભવના ભ્રમણ થાય છે એટલે એ આશ્રવ છે, એ આશ્રવ છે એ જ ભવના ભ્રમણ કરાવનારો છે. એટલે કે જાણે કે એનું જ એક રાજ ચાલી રહ્યું છે, એ જ એક સત્તાધીશ થયો છે એમ એ આશ્રવ અહંકારમાં રહ્યો છે. એણે સંવર ઉત્પન્ન થવા દીધો નથી, જીવની પર્યાયમાં સંવર થયો જ નથી. અનાદિથી આ જીવ ભટકે છે, એને ક્યારેય એની પર્યાયમાં સંવરની દશા પ્રગટ થઈ જ નથી. એને ભગવાન આત્માનું લક્ષ્ય કર્યું નથી. પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વ તરફ વાળ્યો નથી એટલે એમાં એને એકાગ્રતા નથી થઈ, તેથી સંવર થયો જ નથી. એટલે સંવરને તો આ આશ્રવે જીતી લીધો છે. એટલે કહેવાનો અર્થ એ છે કે જીવને આશ્રવ જ રહ્યો છે, એને સંવર ક્યારેય થયો નથી. સંવર ક્યારેય થયો જ નથી. અનાદિનો જીવ રખડે છે, અને એક વખત પણ જો સંવર પ્રગટ કર્યો હોત, પોતાના સ્વરૂપમાં જઈને એ ત્યાં લીનતા કરી હોત, તો એ સમ્યક દ્રષ્ટિ સમ્યક જ્ઞાની થયો થકો એ ભવના ભ્રમણમાંથી છૂટી જાત. પણ એમ તો થયું જ નથી. અનાદિથી આશ્રવે જ એક હથ્થું સત્તા ચલાવી છે, અને એ આશ્રવ થયા કરે છે, કર્મના બંધ થયા કરે છે, અને પછી પાછા એ ઉદયમાં આવે છે, ફરી પાછા આશ્રવ થાય છે, ફરી નવા બંધ થાય છે, એમ ચક્ર ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. એટલે આશ્રવ ને અહંકાર છે, આશ્રવ ને મદ છે, એ મદથી ગર્વિત થયો છે કેમ કે એને સંવરને જીતી લીધો છે અને આ જીવને ભ્રમના ભ્રમણ કરાવે છે. એવો એ આશ્રવ, એવા આશ્રવનો તિરસ્કાર કરીને તેના પર જેણે હંમેશ માટે જય મેળવ્યો છે, વિજય મેળવ્યો છે, એવા સંવરને ઉત્પન્ન કર્યો. કોણે ઉત્પન્ન કર્યો છે? આ સમ્યક દ્રષ્ટિ જીવે. આ સમ્યક દ્રષ્ટિ જ્યારે સંવર પ્રગટ કરે છે તો એ આશ્રવની ઉપર વિજય મેળવીને સંવરને ઉત્પન્ન કરે છે. એટલે આશ્રવનો તિરસ્કાર કરીને તેના પર જેણે હંમેશને માટે, જો અહીંયા હંમેશને માટે મૂક્યું છે, કેમ કે હંમેશને માટે મેળવ્યો છે એટલે એ દશા કેવી થઈ છે? સંવરમાં એ સ્થિરતાની દશા થઈ છે, અને એવા જે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે એમને અહીંયા તો નમસ્કાર કર્યા છે. એટલે એમ એ સમ્યક્તત્વને નમસ્કાર કર્યા છે, સમ્યક્તત્વનો મહિમા ગાયો છે. તે આશ્રવનો તિરસ્કાર કરીને તેના પર જેણે હંમેશ માટે જય મેળવ્યો છે એવા સંવરને ઉત્પન્ન કરતો સમસ્ત પર રૂપથી, પર ભાવથી, પર દ્રવ્યથી, પર દ્રવ્યોની પર્યાયોથી,
પોતાના વિભાવ ભાવથી શુભાશુભ ભાવથી જુદો અને પાછો પોતાના સ્વરૂપમાં નિશ્ચળ, પોતાના સ્વરૂપમાં નિશ્ચળ એવો આ ચૈતન્ય પ્રકાશ, એવો આ જ્ઞાનનો પ્રકાશ, એવું આ સમ્યક જ્ઞાન કે કેવું છે? તો કે નિજરસથી ભરપૂર છે, નિજરસની અતિશયતાપૂર્વક નિર્મળપણે ઉદય પામ્યું છે એવું આ સમ્યક જ્ઞાન, એનો આ ઉદય થાય છે, એ ઉદય પામે છે. આના ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ છઠ્ઠો, પાના નંબર 364 ઉપર સંવર અધિકાર, એમાં બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે આ ભેદ જ્ઞાનનો અલૌકિક અધિકાર છે. આ અધિકારની શરૂઆત કરતા કળશ ટીકાકાર શ્રી રાજમલજીએ પ્રથમ ઓમ નમઃ કરી અધિકાર શરૂ કર્યો છે. જો આપણે રાજમલજીની ટીકા અહીંયા નથી આપી, પણ રાજમલજીની ટીકાનો આધાર પણ આપણે લઈએ છીએ. ગુરુદેવ રાજમલજીની ટીકામાં જે વાત આવી છે એને અહીંયા જણાવે છે, કહે છે કે રાજમલજીની ટીકામાં કળશ ટીકામાં ઓમ નમઃ કરી અને અધિકાર શરૂ કર્યો છે. આ અમૃતચંદ્રાચાર્ય ભગવાનના જે કળશ છે, કળશ અમૃત, એની ટીકા પંડિત રાજમલજીએ જે લખી છે એમાં આ અધિકારમાં એમણે ઓમ નમઃ કરીને અધિકાર શરૂ કર્યો છે. રાગથી ભિન્નત્વ અને સ્વભાવમાં એકત્વ સ્થાપિત કરતું જે ભેદ જ્ઞાન, તેનો વિસ્તાર કરતાં અધિકારમાં ઓમ નમઃ પ્રથમ કર્યું. રાગથી જુદાપણું એટલે ભિન્નત્વ અને સ્વભાવમાં એકત્વ, પોતાનું નિજ સ્વરૂપ છે, અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા છે, અને એવા અનંત ગુણોનું એક રૂપે જે પરિણમન છે એ જ એનો સ્વભાવ છે, એવા સ્વભાવ સાથે જેને એકત્વ છે, એમાં એને પોતાપણું છે, પોતે એ રૂપે છે, સ્વભાવમાં એકત્વ સ્થાપિત કરતું, રાગથી ભિન્નત્વ અને સ્વભાવથી એકત્વ સ્થાપિત કરતું જે ભેદ જ્ઞાન, તેનો વિસ્તાર કરતા અધિકારમાં ઓમ નમઃ પ્રથમ કર્યું. ગુરુદેવને ઓમકારનું બહુ મહત્વ હતું. ઓમકાર ધ્વનિ તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિ છે, એ દ્વારા જ્ઞાનનો સ્તોત્ર વહે છે. જ્ઞાનનો સ્તોત્ર ભગવાન, એમાંથી એ ઓમકાર ધ્વનિ દ્વારા એ જ્ઞાનનો ધોધ વહી રહ્યો છે. એ જ્ઞાનને ગણધર ભગવાન પૂર્ણપણે ગ્રહણ કરે છે, આત્મસાત કરે છે, અને પછી એમાંથી 12 અંગ અને 14 પૂર્વની રચના કરે છે, એમ આગમોની રચના થાય છે. એમાંથી આચાર્ય ભગવાન શાસ્ત્રોની રચના કરે છે. એટલે એવા ઓમકાર ધ્વનિનું પૂજ્ય ગુરુદેવને ઘણું મહત્વ હતું. ઓમ નમઃ, ઓમને નમસ્કાર કહેતા જે ઓમકાર ધ્વનિ સર્વજ્ઞના શરીરમાંથી ઉત્પન્ન થાય છે, એ સર્વજ્ઞ થયા પછીથી એટલે સર્વજ્ઞતાના નિમિત્તે ઉત્પન્ન થાય છે, અને એ એવું જ ઓમકાર સ્વરૂપ ભગવાનનું છે. ઓમકાર સ્વરૂપ ભગવાનનું છે એવું દરેક જીવનું ઓમકાર સ્વરૂપ છે, એટલે સર્વજ્ઞતા પ્રગટ થાય છે ત્યારે બીજો કોઈ ધ્વનિ પ્રગટ નથી થતો અને ઓમ નીકળે છે. એવો ઓમ નીકળે છે એટલે, કારણ કે આત્માનું સ્વરૂપ ઓમકાર સ્વરૂપ છે. આ વાત ગુરુદેવે પ્રવચનમાં કરી છે કે આત્માનું સ્વરૂપ ઓમકાર સ્વરૂપ છે. આ આત્માનું પણ સ્વરૂપ ઓમકાર સ્વરૂપ છે, અને એ ઓમકાર ધ્વનિ, એ ઓમકાર ધ્વનિને ગ્રહણ કરતા એવું ભાવશ્રુત પ્રગટ આ આત્મા કરે છે, અને પોતાના ઓમકાર સ્વરૂપને એ પ્રગટ કરે છે. એટલે જે ભેદ જ્ઞાન થાય છે, તો કોનાથી ભેદ જ્ઞાન થાય છે? પંડિતજીએ જે વાત કરી એના ઉપર ગુરુદેવ વિસ્તાર કરી દીધો
કે રાગથી ભિન્નત્વ, રાગથી જુદાપણું અને સ્વભાવથી એકત્વ એ ભેદ જ્ઞાન દ્વારા થાય છે. ભેદ જ્ઞાન દ્વારા રાગથી જુદા પડવું અને સ્વભાવથી એકત્વ સ્થાપિત કરવું એ થાય છે, અને એ અહીંયા સંવર અધિકારમાં લેવામાં આવ્યું છે. અને એવા અધિકારની શરૂઆત કરતાં શ્રી રાજમલજીએ કળશ ટીકામાં ઓમ નમઃ કરીને અધિકાર શરૂ કર્યો છે. પાના નંબર 365 ઉપર કળશ 125 શ્લોકાર્થ ઉપરનું પ્રવચનમાં બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે જુઓ, અનાદિથી મિથ્યાત્વ અને રાગ દ્વેષે સંવરને ઉત્પન્ન થવા દીધો નથી, તેથી આશ્રવને ગર્વ થયો છે કે અનાદિકાળથી, અનાદિકાળથી એટલે જ્યારથી આ જીવ છે ત્યારથી, એ નિગોદમાં હતો ત્યારે પણ, એટલે નિગોદથી માંડીને એ પર્યાયથી માંડીને જે જે પર્યાયોમાં આ જીવ ગયો ત્યાં બધાને એને જીતી લીધા. એટલે બધા બધી પર્યાયોમાં ગયો એમાં કોઈ પણ પર્યાયમાં એને સંવર થવા દીધો નહીં. એટલે એને ગર્વ થયો છે કે અનાદિથી મેં મોટા મોટા માંધાતાઓને નીચે પાડ્યા છે, મોટા રાજપાટ અને હજારો રાણીઓ છોડી જૈનનો દ્રવ્યલિંગી દિગંબર સાધુ થઈ જંગલમાં રહ્યો એવા માંધાતાઓને પણ મેં એટલે આશ્રવે પછાડ્યા છે, જીતી લીધા છે. કોને? જે મુનિ થયા છે, જે રાજપાટ છોડીને ગયા છે અને મુનિ થયા છે એવાઓને પણ મેં પછાડ્યા છે, મેં એટલે આશ્રવે જીતી લીધા છે. એટલે કે એમને એવો સંવર પ્રગટ થવા દીધો નથી, એમ આશ્રવનું કહેવું છે. અને એવો અભિમાનમાં રહેલો આશ્રવ એને જ્યારે જીતી લે છે તો એની આ શ્લોકમાં વાત કરી છે. કહે છે કે દ્રવ્યલિંગી મુનિએ પાંચ મહાવ્રત, ગુપ્તી, સમિતિ ઇત્યાદિ બધો જે રાગ છે, જો પાંચ મહાવ્રત, ગુપ્તી, સમિતિ ઇત્યાદિ બધો જે રાગ શુભભાવ છે, એ શુભભાવ છે. કેમ કે એમાં લક્ષ પરનું થાય છે, સ્વના લક્ષે પોતાના સ્વરૂપમાં સ્થિરતા થાય છે. અને જ્યાં સુધી પાંચ મહાવ્રત તરફ લક્ષ રહે છે ત્યાં સુધી એ બહારમાં રહે છે. ગુપ્તી, સમિતિ ઇત્યાદિ તરફ લક્ષ રહે છે તો એ બહારમાં છે. પાંચ મહાવ્રતની, ગુપ્તિની, સમિતિની સભાનતા છે એ શુભરાગ છે, એ શુભભાવ છે, એ વિકલ્પ સહિતની દશા છે. અને પોતાના સ્વરૂપમાં જાય છે એ નિર્વિકલ્પ દશા છે. એટલે એવી નિર્વિકલ્પ દશામાં એ સંવર પ્રગટ થાય છે. અહીંયા કહે છે કે દ્રવ્યલિંગી મુનિએ પાંચ મહાવ્રત, ગુપ્તિ, સમિતિ ઇત્યાદિ એ બધું પાળ્યું, પણ બધો એ શુભભાવ છે, એ વિકલ્પ સહિત છે, અને તેના પ્રેમમાં એને સંવર ઉત્પન્ન ન થયો. એને સંવર ઉત્પન્ન ન થયો એટલે ત્યાં આશ્રવનો જય થયો, એમને પુણ્યનો બંધ થયો, આશ્રવ થયો અને પુણ્યનો બંધ થયો. પણ બંધ રહિત દશા ન થઈ. દ્રવ્યલિંગી મુનિ પાંચ મહોર આદિ રાગની ક્રિયામાં સંતુષ્ટ થઈ મને સંવર થાય છે એમ આશ્રવની ક્રિયામાં સંવર માની એમાં ગર્વિત થયો અને પડ્યો. દ્રવ્યલિંગી મુનિ, ભાવલિંગી મુનિની વાત નથી, દ્રવ્યલિંગી મુનિ એટલે જેમને બહારમાં આચાર વિચાર બરાબર મુનિના જેવા જ છે પણ સમ્યક દર્શન નથી, અને જે બાહ્ય ચારિત્ર છે એ બાહ્ય ચારિત્રનો એમને ખૂબ રાગ છે, એમાં એ સંતોષાઈ ગયા છે, સંતુષ્ટ થયા છે, અને એ એમ માને છે કે મને સંવર છે. એટલે એમને તો ખરેખર તો પુણ્યનો બંધ થઈ રહ્યો છે, શુભભાવ છે, એને સંવર માને છે, એટલે શુભભાવને કારણે આશ્રવ થાય છે, પુણ્યનો બંધ પડે છે, અને એમ આશ્રવની ક્રિયામાં સંવર માની અને એમાં એ ગર્વિત થયા એટલે તો એમને પડવાનું થયું. એટલે કે એ જે પાંચ મહાવ્રત સહિત જે મુનિ દીક્ષા અંગીકાર કરી હતી તેથી
જે શુદ્ધ દશા પ્રગટ કરવાની હતી એ ન થઈ, કેમ કે બાહ્યલિંગ હતું, દ્રવ્યલિંગ હતું, અંતરંગ દશા એવી ન હતી. સંવર થયો નહીં, સમ્યક દર્શન થયું નહીં, માટે એમને પડવાનું થયું. એટલે ત્યાં આશ્રવની જીત થઈ. એટલે આ તો અનાદિકાળથી જે ચાલ્યું આવે છે એની વાત કરી, અને આ તો બધા માટે વાત છે. આ મુનિની, દ્રવ્યલિંગીની મુનિની જે વાત કરી એ તો આપણને બધાને લાગુ પડે છે. આ જીવ પણ ભૂતકાળમાં ઘણીય વાર સાધુ થયો છે, એને પણ દીક્ષા ગ્રહણ કરી છે, ભગવાનના સમોસરણમાં પણ જઈ આવ્યો છે, પણ સમ્યક દર્શન પ્રગટ કર્યા વિના એને ભવનો અંત આવ્યો નથી. અને આમ એ અનાદિથી ભવના ભ્રમણ કરે છે. આમ અનાદિકાળથી જે એકાંત ગર્વિત થયો છે એવા આશ્રવનો તિરસ્કાર કરવાથી, એવા આશ્રવનો તિરસ્કાર કરવાથી કે આ આશ્રવ છે, જે શુભભાવ છે તે પણ આશ્રવ છે, અને એનો પણ તિરસ્કાર, એટલે એને છોડીને સ્વ તરફ વળે છે. શુદ્ધ ભાવ પોતાના સ્વરૂપના આશ્રયે પ્રગટ થતા શુદ્ધ ભાવની જેને લગ્ની છે, જેને સ્વરૂપનો જ આશ્રય છે, એ આશ્રવનો તિરસ્કાર કરી અને નિજ શુદ્ધ સ્વરૂપના આશ્રયે સંવર પ્રગટ કરે છે. એટલે જે અનાદિકાળથી આશ્રવ એકાંતે ગર્વિત થયો છે એવા આશ્રવનો તિરસ્કાર કરવાથી જેણે સદા વિજય મેળવ્યો છે એવા સંવરને ઉત્પન્ન કરતી આ જ્યોત પ્રગટ થાય છે, ફેલાય છે. અને એ જ્યોત કેવી છે? તો કે સર્વ પરદ્રવ્યોથી જુદી છે, પરદ્રવ્યોની પર્યાયથી જુદી છે, પરભાવથી જુદી છે, એવી એ જ્યોત પ્રગટ થાય છે. અહીં એમ કહે છે કે આશ્રવનો નાશ કરી જે સંવર પ્રગટ થયો તે હવે મોક્ષ દશા પ્રગટ થાય ત્યાં સુધી પાછો હઠવાનો નથી, એવો વિજય સંવરે પ્રાપ્ત કર્યો છે. સંવર હવે વિજય થયો છે, આશ્રવનો ક્ષય કર્યો છે, નાશ કર્યો છે, એટલે હવે મોક્ષ દશા પ્રાપ્ત થાય, પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય ત્યાં સુધી એને હવે